नमस्कार विद्यार्थी मित्रों, कोरोना महामारी वच्चे सर्जायेल लॉकडाउन नी परिस्थितिमां तक्षशिला विद्यालय बाळना ऑनलाइन शिक्षण कार्यमां आपनुं स्वागत छे। तो आजे मित्रों आपणे धोरण 9 विषय विज्ञान प्रकरण 8 गतिनी अंदर स्वाध्यायना प्रश्नो विषे चर्चा करीशुं के जे आपणने आगळ छेक सुधी काम आवे तेवा छे। तो प्रश्न जोता पहेला आपणे मित्रों पुस्तकनी अंदर पुनरावर्तन जोई लईए के आपने कई कया सूत्रों विषय अभ्यास करो, कया कया टॉपिक नो अभ्यास करो। तो मित्रों आपने सब प्रथम प्रस्तावना नी अंदर गतिना प्रकारों विषय अभ्यास करो, अने गतिना प्रकारों ना अभ्यास करता पहला आपने पदार्थ नी मूलभूत बे अवस्थाओं जोई के जे एक अवस्था हती स्थिर अने बीजी अवस्था हती गतिमा। तो आपने मित्रों स्थिर कोने कहता हता, तो જ્યારે કોઈ પદાર્થ સમયની સાપેક્ષે પોતાનું સ્થાન બદલતો નથી તો આપણે કહી શકીએ કે તે સ્થિર અવસ્થામાં છે। જ્યારે કોઈ પદાર્થ સમયની સાપેક્ષે પોતાનું સ્થાન બદલતો હોય તો આપણે કહી શકીએ કે તે ગતિની અવસ્થામાં છે। તે જ રીતે ગતિની અંદર ત્રણ પ્રકાર પડતા હતા, એક સુરેખ ગતિ, બીજો પ્રકાર વર્તુળાકાર ગતિ અને ત્રીજો પ્રકાર આંદોલિત ગતિ। तो सुरेख पथ ऊपर गति, જ્યારે કોઈ પદાર્થ સીધી રેખામાં ગતિ કરતો હોય તો આપણે કહી શકીએ કે તે સુરેખ ગતિ કરે છે। જ્યારે કોઈ પદાર્થ વર્તુળાકાર માર્ગ ઉપર ગતિ કરતો હોય તો આપણે કહી શકીએ કે તે વર્તુળાકાર ગતિ કરે છે। અને જ્યારે કોઈ પદાર્થ એક ચોક્કસ નિશ્ચિત બિંદુની આજુબાજુ ગતિ કરતો હોય તો આપણે કહી શકીએ કે તે આંદોલિત પ્રકારની ગતિ કરે છે। તો મિત્રો આ હતા ગતિના મૂળભૂત ત્રણ પ્રકાર। તેની અંદર ગતિના પણ બે પ્રકાર હતા, એક તો નિયમિત ગતિ અને બીજી હતી અનિયમિત ગતિ। તો જ્યારે પદાર્થ સમાન સમયગાળાની અંદર સમાન અંતર કાપતો હોય તો આપણે કહી શકીએ કે તે નિયમિત પ્રકારની ગતિ કરે છે। જ્યારે કોઈ પદાર્થ સમાન સમયગાળાની અંદર સમાન અંતર કાપતો ન હોય, એટલે કે પ્રથમ કલાકમાં 20 કિલોમીટર, બીજા કલાકની અંદર 50 કિલોમીટર, ત્રીજા કલાકની અંદર 5 કિલોમીટર, તે રીતે સમાન સમયગાળાની અંદર અસમાન અંતર કાપતો હોય તો કહી શકીએ કે તે નિયમિત પ્રકારની ગતિ કરે છે। પછી આપણે ગતિના દરની માપન કરતી ભૌતિક રાશિઓ કે જે ગતિના દરનું માપન કરતી હતી, તો ગતિના દરનું માપન કરવા માટે આપણે એક ચોક્કસ બિંદુ લેતા હતા અને તે બિંદુને આપણે સંદર્ભ બિંદુ તેવું નામ આપ્યું હતું, બરાબર। તો ગતિના દરને માપન કરવા માટેની ભૌતિક રાશિમાં આપણે સૌપ્રથમ અંતર વિશે ખ્યાલ મેળવ્યો, પદાર્થે કાપેલું અંતર, એટલે પદાર્થે કાપેલી પથ લંબાઈને તેનું અંતર કહે છે। તો મિત્રો કોઈ પદાર્થ ઉગમ બિંદુએથી ગતિની શરૂઆત કરે છે, ઉગમ સંદર્ભ બિંદુ B સુધી જાય છે અને C સુધી પાછું આવે છે, તો આપણે કહી શકીએ કે તેને કાપેલું અંતર A થી B સુધી વત્તા B થી C સુધીનું છે। તે જ રીતે તેને કરેલું સ્થાનાંતર, તો કોઈ વસ્તુના અંતિમ બિંદુ અને પ્રારંભિક બિંદુ વચ્ચેના લઘુત્તમ માપને, બરાબર, ધારો કે કોઈ વસ્તુ A થી ગતિ શરૂ કરી B સુધી જાય છે અને B થી પાછો C સુધી આવે છે, તો કોઈ વસ્તુ ગતિ કરે છે ત્યારે તેના પ્રારંભિક બિંદુ અને અંતિમ બિંદુ વચ્ચેના લઘુત્તમ માપને તેને કરેલું સ્થાનાંતર કહે છે, બરાબર। તો અંતર અને સ્થાનાંતરની વ્યાખ્યા આ રીતે હતી, બંનેના એકમ લંબાઈના એકમ તરીકે સેન્ટીમીટર, મીટર, કિલોમીટર વગેરે જેવા લેતા હતા। તે ઉપરથી આપણે ઝડપ વિશે વાત કરી હતી, તો ઝડપ બરાબર એકમ સમયમાં પદાર્થે કાપેલું અંતર, તો ઝડપ માટે આપણે લેતા હતા અંતર, પદાર્થે કાપેલું અંતર ભાગ્યા તે માટે લાગતો સમય, તો આપણને ઝડપ વિશે પણ ખ્યાલ છે। તેનો એકમ હતો મીટર પ્રતિ સેકન્ડ અથવા તો કિલોમીટર પ્રતિ કલાક। તે જ રીતે આપણે સરેરાશ ઝડપની વાત કરી હતી, સરેરાશ ઝડપ, તો આપણે સરેરાશ ઝડપ કોને કહીશું, તો પદાર્થે કાપેલું કુલ અંતર ભાગ્યા તે અંતર કાપતા લાગતો કુલ સમયગાળો, આપણે તેને પણ મીટર પ્રતિ સેકન્ડ અથવા કિલોમીટર પ્રતિ કલાક કહેતા હતા।
તેજ રીતે આપણે ગતિના દરનું માપન કરવા માટેની અન્ય એક ભૌતિક રાશિ જોઈ હતી કે જે વેગ તરીકે ઓળખાતી હતી. તો વેગ માટે આપણે મિત્રો સૂત્ર લેતા હતા, પદાર્થે એકમ સમયમાં કરેલું સ્થાનાંતર. પદાર્થે એકમ સમયમાં કરેલું સ્થાનાંતર. તો સ્થાનાંતર માટે આપણા જોડે છે પ્રારંભિક અને અંતિમ સ્થાન વચ્ચેના લઘુત્તમ માપને સ્થાનાંતર કહીશું. બરાબર, તે જ રીતે સરેરાશ વેગ. તો પદાર્થના અંતિમ વેગ માઇનસ વત્તા પ્રારંભિક વેગ ભાગ્યા બે, તેને આપણે સરેરાશ વેગ તરીકે લેતા હતા. પછી ઝડપ અને વેગ એટલે કે ગતિના વેગમાં થતો ફેરફાર. બરાબર, ગતિના વેગમાં થતો ફેરફાર. તો ગતિના વેગમાં થતા ફેરફારને આપણે કહેતા હતા પ્રવેગ, જેને આપણે એસેલરેશન કહીએ છીએ. એટલા માટે તેની સંજ્ઞા એ લઈએ છીએ. તો પ્રવેગનું સૂત્ર આપણે જોયું હતું કે તેના વેગમાં થતો ફેરફાર, એટલે કે તેનો અંતિમ વેગ જો v હોય અને પ્રારંભિક વેગ u હોય અને તે વેગ માટે લાગતો સમયગાળો t હોય, તો તેના પ્રારંભિક અને અંતિમ વેગ વચ્ચેનો તફાવત અને તે વેગ પ્રાપ્ત કરવા માટે લાગતો સમયગાળો, એટલે કે વેગમાં થતો ફેરફાર ભાગ્યા લાગતો સમયગાળો, તો આપણે તેને પ્રવેગ કહેતા હતા. તો તેનાથી આગળ આપણે ન્યૂટનની ગતિના સમીકરણો વિશે વાત કરી અને તે સમીકરણોનું આલેખ દ્વારા નિરૂપણ કર્યું. તો આપણે તેના માટે આલેખનું નિરૂપણ કરતા હતા. તો આલેખ કયો દોરતા હતા? તો વેગ વિરુદ્ધ સમયનો આલેખ, વેગ વિરુદ્ધ સમયનો આલેખ દોરતા હતા. અને ન્યૂટનની ગતિના ત્રણ સમીકરણો આ પ્રમાણે હતા, v બરાબર u પ્લસ at, s ઇઝ ઇક્વલ ટુ ut પ્લસ 1/2 at સ્ક્વેર, અને ત્રીજું હતું 2as ઇઝ ઇક્વલ ટુ v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર. તો આ પ્રકારે ન્યૂટનના ત્રણ સમીકરણ હતા જે આપણે વેગ વિરુદ્ધ સમયના આલેખ ઉપરથી તારવ્યા હતા. તો પ્રથમ સમીકરણ વેગ અને સમય વચ્ચેનું મૂલ્યાંકન સંબંધ સૂચવે છે. બીજું સમીકરણ સ્થાન અને સમય વચ્ચેનો સંબંધ સ્પષ્ટ કરે છે, અને ત્રીજું સમીકરણ સ્થાન અને વેગ વચ્ચેનો સંબંધ સ્પષ્ટ કરે છે. તો આ માટે આપણે આ રીતનો એક આલેખ દોરતા હતા. તેનો પ્રારંભિક વેગ u હતો અને અંતિમ વેગ હતો v, અને તે માર્ગ પ્રાપ્ત કરવા માટે લાગતો સમયગાળો હતો t. બરાબર, તો આ આલેખનો ઉપયોગ કરીને આપણે ન્યૂટનની ગતિના ત્રણ સમીકરણો પ્રાપ્ત કર્યા હતા, કે જે ન્યૂટન દ્વારા પ્રતિપાદિત કરવામાં આવેલ પુસ્તક પ્રિન્સિપિયા ની અંદર હતા. બરાબર, પ્રિન્સિપિયા, બરાબર, પ્રિન્સિપિયા ઓફ નેચરલિયા, પ્રિન્સિપિયા ઓફ ફિલોસોફી ઓફ મેથેમેટિશિયા, એ પ્રકારની પ્રિન્સિપિયા બુક હતી જે 1687 ની અંદર લેટિન ભાષાની અંદર પબ્લિશ થઈ હતી, અને પછી 1782 ની અંદર ઇંગ્લિશ ભાષામાં પણ પ્રસ્થાપિત થઈ હતી. તો આપણે ન્યૂટનની ગતિના ત્રણ સમીકરણો જોયા હતા, તે ઉપરથી પછી આપણે વર્તુળાકાર ગતિ વિશે પણ ખ્યાલ મેળવ્યો. તો વર્તુળાકાર ગતિમાં જો પદાર્થ વર્તુળાકાર ઉપર ગતિ કરતો હોય તો દરેક બિંદુ ઉપર, બરાબર, વર્તુળાકાર ઉપર નિયમિત ગતિ કરતો હોય, તો વર્તુળના દરેક બિંદુ ઉપર, વર્તુળ તો મિત્રો તમને ખબર છે કે એક ચોક્કસ બિંદુથી નિશ્ચિત અંતરે આવેલા બિંદુઓના સમૂહને આપણે વર્તુળ કહીએ છીએ. તો નિયમિત વર્તુળાકાર ગતિની અંદર વેગમાં ફેરફાર નથી થતો, ગતિના વેગની અંદર ફેરફાર થતો નથી, પરંતુ દરેક બિંદુએ ગતિ કરતા પદાર્થની દિશામાં ફેરફાર થાય છે. તો દરેક બિંદુએ મિત્રો આપણે ગતિની દિશા બદલવી પડે છે, જે તમે આ રીતે જોઈ શકો છો કે જે આપણે સ્પર્શક દ્વારા દર્શાવીએ છીએ. તો હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્ન એક વિશે ચર્ચા કરીશું. તમે આ રિવિઝન આગળના લેક્ચર જોઈને પણ કરી શકો છો. તો મિત્રો તમે અહીં એક સ્વાધ્યાયનો પ્રશ્ન એક જોઈ શકો છો કે જેની અંદર વાત કરી છે, એક એથ્લેટની વાત કરી છે કે જે 200 મીટર વ્યાસ ધરાવતા વર્તુળાકાર પથ ઉપર, તો આપણે વર્તુળાકાર પથ દોરીશું જેનો વ્યાસ
એટલે કે વ્યાસને આપણે અંગ્રેજીની અંદર કહીએ છીએ ડાયામીટર, તેના માટે તેની સંજ્ઞા છે ડી. તો 200 મીટર વ્યાસ ધરાવતા વર્તુળાકાર પથ ઉપર એક ચક્કર 40 સેકન્ડમાં પૂરું કરે છે. તો મિત્રો એથ્લેટને વર્તુળાકાર માર્ગ ઉપર એક ચક્કર પૂર્ણ કરતા 40 સેકન્ડનો સમયગાળો લાગે છે. તો 2 મીટર 20 સેકન્ડ બાદ તેણે કેટલું અંતર કાપેલું હશે? તો 2 મિનિટ 20 સેકન્ડ. તો મિત્રો તમે ગણી શકો છો કે 1 મિનિટ બરાબર 60 સેકન્ડ થતી હોય છે. 1 મિનિટ બરાબર 60 સેકન્ડ. તો 2 મિનિટની આપણે ગણીશું સેકન્ડ, તો થશે 60 સેકન્ડ અને ઉપર 20 સેકન્ડ. તો 2 મિનિટ 20 સેકન્ડની આપણે થશે 60 × 2 = 120 + 40, એટલે કે 140 સેકન્ડનો કાપેલ હશે. તથા તેનો સ્થાનાંતર 140 સેકન્ડ બાદ તેને કેટલું અંતર કાપેલું હશે તથા કેટલું સ્થાનાંતર કરેલું હશે? તો મિત્રો જોઈએ આપણે એક્ઝામ્પલ. તો આ એક વર્તુળાકાર માર્ગ છે જેની ઉપર એથ્લેટ રનિંગ કરે છે, દોડે છે. તો એક ચક્કર પૂર્ણ કરવા માટે તેને 40 સેકન્ડનો સમયગાળો લાગે છે. તો 2 મિનિટ અને 20 સેકન્ડ પછી, એટલે કે 2 મિનિટની સેકન્ડ 60 + 60 એટલે કે 120 સેકન્ડ અને ઉપરની 20 સેકન્ડ, તો 140 સેકન્ડ પછી તેને કેટલું અંતર કાપ્યું હશે અને કેટલું સ્થાનાંતર કાપ્યું હશે? તો મિત્રો અંતર અને સ્થાનાંતર શોધવા માટે આપણે પહેલા વસ્તુની પથ લંબાઈ જાણીશું. તો એક વર્તુળાકાર માર્ગ છે અને વર્તુળાકાર માર્ગ ઉપર જ્યારે કોઈ પદાર્થ સંદર્ભ બિંદુ A થી ગતિની શરૂઆત કરે છે અને પાછો સંદર્ભ બિંદુ B સુધી આવે છે, તો આપણે કહી શકીએ કે તેને એક ચક્કર પૂર્ણ કરી, અને એક ચક્કર પૂર્ણ કરવા માટે તેની પથ લંબાઈ થશે તેના પરિઘ બરાબર. પથ લંબાઈ શેના બરાબર થશે? તેના પરિઘ બરાબર. તો મિત્રો તમે પરિઘ નું સૂત્ર જાણો જ છો કે પરિઘ બરાબર 2πr. 2πr ની કિંમતમાં આપણે જાણીએ છીએ કે ડાયામીટર d બરાબર 2r. તો આપણે 2 અને r ની જગ્યાએ ડાયામીટર d મૂકી શકીએ છીએ બરાબર. તો આપણું સૂત્ર થઈ જશે π × d. તો પાઈ ની કિંમત આપણે છે યુનિવર્સલ 22/7, પાઈ ની કિંમત છે 22/7 અથવા તો 3.14, બંનેમાંથી જે યોગ્ય હોય તે લઈ શકીએ છીએ, ગુણ્યા ડાયામીટર 200. તો આપણને આન્સર મળશે 628 મીટર જેટલો તેની પથ લંબાઈ છે. તો મિત્રો વર્તુળાકાર ગથ ઉપર પથ લંબાઈ કાપવા માટે તેને કુલ કાપેલું અંતર શોધવાનું છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે તે 2 મિનિટ 20 સેકન્ડ સુધી રનિંગ કરે છે. તો 2 મિનિટ 20 સેકન્ડ એટલે કે 140 સેકન્ડ સુધી રનિંગ કરે છે બરાબર. હવે તમે જોઈ શકો છો કે અહીં કીધેલું છે 40 સેકન્ડમાં તે એક ચક્કર પૂર્ણ કરે છે. તો 40 મિનિટમાં એક ચક્કર એટલે કે 628 મીટરનું અંતર કાપતું હોય, એક ચક્કર એટલે કે 628 મીટરનું અંતર કેટલી સેકન્ડની અંદર? 40 સેકન્ડની અંદર કાપતું હોય, તો 2 મિનિટ 20 સેકન્ડ એટલે કે 140 સેકન્ડ પછી તેને કેટલું અંતર કાપ્યું હોય? તો આપણે મિત્રો ઉપયોગ કરીશું ત્રિરાશીનો કે જે તમે અહીં જોઈ શકો છો. તો સમય આપેલો છે અને બીજી બાજુ અંતર આપેલું છે. તો 40 સેકન્ડની અંદર સમય આપેલો છે સેકન્ડમાં, 40 સેકન્ડની અંદર 628 મીટર અંતર કાપે છે. તો 140 સેકન્ડની અંદર કેટલું અંતર કાપશે? તો મિત્રો અહીં આપણે જોઈએ ક્રોસ ગુણાકાર કરીએ, 140 × 628/40, તો 00 કેન્સલ થઈ જશે, 00 કેન્સલ થઈ જશે અને 628/4 નો ભાગ ચાલશે 132 વડે બરાબર. 132 × 4 કરીશ તો આપણને 628 મળશે. તો 132 × 14 તો આપણને મળશે 1848 મીટર. તો મિત્રો તમે જોઈ શકો છો કે એથ્લીટે 2 મિનિટ 20 સેકન્ડ બાદ કેટલા મીટર અંતર કાપ્યું હશે? તો 1848 મીટર. હવે આપણે તેને કરેલું સ્થાનાંતર પણ શોધવાનું છે. તો S બરાબર આપણને મળશે 1848 મીટર. તે જ રીતે તેને કરેલું સ્થાનાંતર. તો સ્થાનાંતર માટે મિત્રો આપણે આગળ વાત કરી
के पदार्थ ना अंतिम स्थान अने प्रारंभिक स्थान वच्चेना लघुत्तम मापने तेने करेलू स्थानांतर कहे छे। तो स्थानांतर माटे मित्रों एथलीट ने 140 सेकंड लागे छे। तो 140 सेकंड नी अंदर एक चक्कर पूर्ण करता थे 40 सेकंड ले छे, तो 140 सेकंड नी अंदर ते त्रण चक्कर पूरा करशे अने एक अर्धु चक्कर पूरु करशे। एटले के जो ते ए उगम बिंदु उपरथी गति नी शुरुआत करतो होय तो त्रण चक्कर पूरा करशे अने ते अर्धु अंतर कापशे, एटले के अर्धा परिघ जेटलु, एटले के ते बी बिंदु सुधी पहोंचशे। तो जो आपणे वर्तुळनो वर्तुळाकार मार्ग उपर एथलीटे करेलु स्थानांतर शोधवुं होय तो अंतिम बिंदु तेनु बी अने प्रारंभिक बिंदु ए वच्चेनो लघुत्तम माप એટલે કે તેના પરિવિજનો અર્ધુ માપ આપણે લઈશું। તો વસ્તુએ કરેલું સ્થાનાંતર બરાબર પરિઘનો અર્ધુ માપ। તો પરિઘનું સૂત્ર આપણા જોડે છે જ 2 પાઈ r અથવા તો પાઈ d, અને પાઈ d ની કિંમત આપણા જોડે છે 628 મીટર। તો 628 ભાગ્યા 2 તો આપણને કરેલું સ્થાનાંતર મળશે 314 મીટર, તેને કરેલું સ્થાનાંતર। તો મિત્રો તમે જોઈ શકો છો કે વર્તુળાકાર માર્ગ ઉપર કોઈ પદાર્થ ગતિ કરે ત્યારે 2 મિનિટ અને 20 સેકન્ડ બાદ તેને કાપેલું અંતર અને સ્થાનાંતર આપણે પરિઘના મૂલ્ય ઉપરથી ગણી શકીએ છીએ। હવે આપણે આગળ દાખલા નંબર 2 જોઈશું। તો હવે આપણે મિત્રો પ્રશ્ન 2 વિશે ચર્ચા કરીશું કે જેની અંદર 300 મીટરના સીધા રસ્તા પર જોસેફ જોગિંગ કરે છે, એટલે કે જોસેફ સુલેખ પથ ઉપર ગતિ કરે છે। ગતિ કરતો કરતો 2 મિનિટ અને 30 સેકન્ડમાં એક છેડા A થી બીજા છેડા B સુધી પહોંચે છે। તો મિત્રો તમે આકૃતિની અંદર જોઈ શકો છો સુલેખ ગતિ પથ કે જેની ઉપર પથ લંબાઈ દર્શાવેલી છે અને નીચે તેના સંદર્ભ બિંદુ દર્શાવેલા છે। તો છેડા A થી બીજા છેડા B સુધી, એટલે છેડા A થી બીજા છેડા B સુધી જોગિંગ કરતો કરતો પહોંચે છે, ત્યાંથી પાછો ફરી 1 મિનિટમાં 100 મીટર પાછળ રહેલા બિંદુ C પર પહોંચે છે, એટલે કે તે બે બિંદુથી ફરી પાછળની તરફ ગતિ કરે છે અને 1 મિનિટ 1 મિનિટ એટલે કે 60 સેકન્ડ બાદ તે 100 મીટર નું અંતર કાપે છે। તો જોસેફ ની સરેરાશ ઝડપ શોધો। તો મિત્રો જોસેફ A બિંદુ થી B બિંદુ સુધી જવા માટે 2 મિનિટ અને 30 સેકન્ડ નો સમય ગાળો જાય છે, કેટલો 2 મિનિટ અને 30 સેકન્ડ નો સમય ગાળો જાય છે। તો તમે જોઈ શકો છો કે 2 મિનિટ એટલે કે 60 સેકન્ડ 120 સેકન્ડ વત્તા 30 સેકન્ડ એટલે કે 6 6 12 અને 3 15 એટલે કે 150 સેકન્ડ નો સમય ગાળો લે છે। તો હવે આપણે સરેરાશ ઝડપ શોધીશું। સરેરાશ ઝડપ નું સૂત્ર છે કાપેલું અંતર કાપેલું કુલ અંતર ભાગ્યા તે અંતર કાપવા માટે લાગતો કુલ સમય ગાળો। તો કુલ અંતર થશે જવાનું 300 મીટર વત્તા પાછળ 100 મીટર ફરે છે, એટલે કે કુલ અંતર થશે 400 મીટર, અને કુલ સમય ગાળો થશે તેનો 150 સેકન્ડ વત્તા આવવા માટે 60 સેકન્ડ, એટલે ટોટલ 210 સેકન્ડ। માટે સરેરાશ ઝડપ બરાબર કુલ અંતર ભાગ્યા લાગતો કુલ સમયગાળો, કુલ અંતર આપણે લઈશું 400 ભાગ્યા લાગતો સમયગાળો 210 સેકન્ડ, 00 કેન્સલ થઈ જશે, 40 / 21 અવિભાજ્ય 21 થી 40 નો ભાગ ચાલતો નથી એટલે કે આપણે 40 21 એમના એમ રાખીશું। મીટર પ્રતિ સેકન્ડ જેને આપણે મીટર ઇન્ટુ સેકન્ડ માઇનસ 1 પણ લખી શકીએ છીએ। તો આ ઉદાહરણ ની અંદર મિત્રો જોસેફ એ બિંદુ થી સી બિંદુ સુધીનો તેનો વેગ શોધવો હોય, એ બિંદુ થી સી બિંદુ સુધીનો તેનો વેગ શોધવો હોય તો તેને આખું અંતર કાપવા માટે સમયગાળો કેટલો લાગે છે, ટી બરાબર 210। તે જ રીતે તેના પ્રારંભિક અને અંતિમ સ્થાન વચ્ચેનો સમય અંતર કેટલું છે, તો સી માઇનસ એ એટલે કે 300 આખું માઇનસ 100 એટલે કે
થશે સ્થાનાંતર 200 મીટર અને 210 સેકન્ડ, એટલે કે વેગ બરાબર પ્રારંભિક અને અંતિમ સ્થાન વચ્ચેનું લઘુત્તમ માપ 200 ભાગ્યા લાગતો સમયગાળો 210, 0-0 કેન્સલ થશે તો તેનો વેગ આવશે 20/21 મીટર ઇન્ટુ સેકન્ડ માઇનસ 1. તો આ ઉપરથી મિત્રો તમે જોઈ શકો છો કે ઝડપ અને વેગની અંદર શું ફેરફાર છે. હવે આપણે આગળ ઉદાહરણ 3 જોઈશું. તો હવે આપણે મિત્રો પ્રશ્ન નંબર 3 વિશે જોઈએ. તો પ્રશ્ન નંબર 3 જે તમને છેક ગવર્નમેન્ટ એક્ઝામ સુધી કામ આવશે તેવો એક પ્રશ્ન છે. તો પ્રશ્ન 3 ની અંદર જોઈએ મિત્રો કે શેની વાત કરી છે. તો અબ્દુલ નામનો એક વિદ્યાર્થી ઘરેથી શાળાએ નીકળે છે. તો ઘરેથી શાળાએ જતી વખતે તેની ઝડપ માપે છે. તો ઘરેથી શાળાએ નીકળે છે ત્યારે તેની ઝડપ માપે છે તો તે થાય છે 20 કિલોમીટર પ્રતિ કલાક. તમે જોઈ શકો છો કે 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ગતિ કરે છે અને તે જ રસ્તા ઉપર પાછા ફરતી વખતે 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પાછો ફરે છે. તો તેની સરેરાશ ઝડપ શોધો. તો મિત્રો તમે આકૃતિની અંદર જોઈ શકો છો કે અબ્દુલ નામનો છોકરો ઘરથી શાળાએ જાય છે. જતી વખતે ટ્રાફિક હોવાના કારણે તેની ઝડપ ઓછી હોય છે, એટલે કે 20 કિલોમીટર પ્રતિ કલાક હોય છે અને પાછા ફરતી વખતે ટ્રાફિક હોતું નથી, એટલે કે તે 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પાછો ફરે છે. તો આપણે જતી વખતે તેની ઝડપને એક્સ કહીશું અને રિટર્ન આવતી વખતની ઝડપને વાય કહીશું. તો તેનો સરેરાશ ઝડપ શોધો. તો મિત્રો આ સૂત્ર તમને છેક સુધી કામ આવે તેવું છે. સરેરાશ ઝડપ એટલે કે જ્યારે પદાર્થનું કાપેલું અંતર એટલે ઘરથી શાળાનું અંતર તો સમાન હશે, અહીં એસ હશે તો આવવાનું પણ એસ હશે. તો જ્યારે પદાર્થે કાપેલું અંતર સમાન હોય અને જતી વખતે અને આવતી વખતે તેને ઝડપમાં ફેરફાર હોય તો તેને કરેલી સરેરાશ ઝડપ તેની સરેરાશ ઝડપ બરાબર જો તેને જવાનો વેગ એક્સ હોય અને આવતી વખતનો વેગ વાય હોય તો તેની સરેરાશ ઝડપ બરાબર 2xy/x+y થી આપણે દર્શાવીશું. ક્યારે? જ્યારે પદાર્થે સમાન અંતર કાપેલું હોય ત્યારે. તો મિત્રો આપણી જોડે કિંમતો છે x બરાબર 20 કિલોમીટર પ્રતિ કલાક, y બરાબર 30 કિલોમીટર પ્રતિ કલાક. તો આપણે કિંમતો મૂકીશું 2×20×30/20/30. તો મિત્રો કેટલું આવશે? 30×20 600×2 થશે 1200/20/30 કેટલી થશે? 50. તો મિત્રો અહીં ઉડી જશે 0-0. હવે 120 ને 5 ના અવયવ પાડીએ તો 120 એટલે કે આપણે 24×5 કહી શકીએ છીએ, છેદમાં 5 વધ્યા છે, 5-5 કેન્સલ. તો આપણો સરેરાશ ઝડપ આવશે 24 કિલોમીટર પ્રતિ કલાક સરેરાશ ઝડપ, તો v જેને આપણે v એવરેજ કહીશું. તો જ્યારે વસ્તુ સમાન અંતર કાપતી હોય અને જતા અને આવતી વખતની તેની ઝડપમાં ફેરફાર એટલે કે અલગ અલગ હોય તો તેની સરેરાશ ઝડપનું સૂત્ર આવવાની ઝડપ x અને પાછા ફરવાની ઝડપ y હોય તો 2xy/x+y થી દર્શાવીશું. જે સૂત્ર તમને છે ગવર્નમેન્ટ એક્ઝામ ની અંદર 1 માર્ક સુધીનો લાવી શકે છે. તો આ હતું મિત્રો સરેરાશ ઝડપ. હવે બીજા અન્ય ઉપયોગી દાખલાની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચર ની અંદર કરીશું. તો આ આપણું હતું લેક્ચર નંબર 19 બરાબર. તો હવે આપણે નેક્સ્ટ લેક્ચર ની અંદર આગળના દાખલાની વાત કરીશું અને આ ચેપ્ટર ની પૂર્ણાહુતિ કરીશું.